હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું એક એવી એવી રેસીપી કે જે તમે વિચારી પણ નહીં હોય જે આપણે બજારમાં મોઘી લાવીએ છીએ એવી આપણે નાસ્તો ઘરે બનાવીશું આ બેસનની અંદર સિંગ કાચા સિંગદાણા આવે છે એ નાખીને આપણે આ રેસીપી બનાવવાના છીએ મિત્રો તો સૌથી પહેલાં આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા આગળ એક મોટો કપ કાચા સિંગદાણા આવે છે એ લીધા છે અને એનાથી અડધું આપણે બેસન લઈ લેવાનું છે મિત્રો અને હું તમને માપ પરફેક્ટલી બતાવું તો આ અડધો કપ જેટલું બેસન છે અને આ એક કપ જેટલું અહીંયા આગળ કાચા સિંગદાણા લીધા છે તો તમને કંઈક ડાઉટ ના રહે મિત્રો તો આપણે જે એક કપ આપણે બેસન અડધો કપ બેસન લેવાનું છે અને એના કરતાં ડબલ આપણે સિંગદાણા લેવાના છે તો સૌથી પહેલાં મિત્રો આપણે આ બેસન લઈ લઈશું તમને જોઈને તમને એવું વિચારતાશો કે આમાંથી શૂ બનવાનું છે મિત્રો પણ કોઈ કોઈક લોકોને તો અંદાજો આવી જ ગયો હશે કે આપણે આજે શૂ બનાવવાના છે તો આ રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં મેં બેસન જે છે એ બાઉલમાં નીકાળી દીધું છે હવે આપણે અંદર થોડા મસાલા કરી લઈએ તો મેં મરચું નાખ્યું છે અડધી ચમચી વન ફોર ચમચી આપણે એમાં નાખવાનું છે હળદર પાવડર દાણાજીરું પાવડર પણ નાખ્યો છે મેં વન ફોર ચમચી અને એક પિંચ જેટલે ગરમ મસાલો નાખ્યો છે અને પિંચ આપણે હિંગ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે મીઠું તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મીઠું પણ મેં અહીંયા આગળ નાખી દીધું છે તો મિત્રો અહીંયા આગળ આપણે થોડો ખટાશ આપવા માટે આમાં લીંબુનો રસ નાખવાનો છે જો તમારે પાસે લીંબુનો રસ ના હોય તો તમે આની જગ્યાએ આમચૂર પાવડર પણ યુઝ કરી શકો છો હવે મિત્રો આ બધા જ મસાલાને બેસનમાં સરસ રીતે મિક્સ થઈ જાય એ માટે મિક્સર આ વિક્સર જે આવે છે એ વિક્સરની મદદથી મિક્સ કરી લેવાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો એકદમ સરસ લમ્સ ના રહે એ રીતે આપણે આપણે સ સૌથી પહેલાં મિક્સ કરવાનું છે અને એના પછી આપણે થોડું થોડું પાણી નાખીને એને બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો મિત્રો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પાણી જે છે એ થોડું થોડુંક જ નાખવાનું છે જો તમે એક સામટુંક વધારે પાણી નાખી દેશો તો આ રેસીપી તમારી ફેલ થઈ શકે છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કે આપણે જે પાણી નાખીએ છીએ એકદમ ધીરે ધીરે નાખવાનું છે અને કારણ કે આ જે બેટર જે છે આપણું એ થોડું ઘટ્ટ બનાવીને તૈયાર કરવાનું છે હું તમને બતાવીશ મિત્રો કે મેં કેવું બેટર બનાવીને તૈયાર કર્યું છે મિત્રો આ રેસીપી એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો આ બેસનને જે આપણું બેટર છે એ તમે આ રીતે જોઈ શકો છો હું હલાવું છું એકદમ ઘટ્ટ તૈયાર થયું છે આ જ રીતનું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે નહીં જે વધારે પાતળું પણ કરવાનું છે નહીં વધારે જાડું તો જો આ રીતનું બેટર આપણે બનાવવાનું છે હું તમને આ સ્પેચ્યુલા છે એની મદદથી બતાવી રહી છું જો આ એકદમ એનું કોટિંગ થઈ જાય છે અને એક સામટું નીચે નથી પડતું આ રીતનું આપણું બેટર બનાવવાનું છે જો આ ચમચો જે છે સ્પેચ્યુલા એની ઉપર બધું જ ચોટેલું છે બેટર એક જાડું જે કોટ બનીને તૈયાર થાય એવું થવું જોઈએ તો આપણું બેટર જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો મિત્રો હું ખાસ બોલી રહી છું હવે આપણે જે સિંગદાણા છે એ સિંગદાણા બધા જ આપણે બેસનની અંદર નાખી દઈશું તમે મિત્રો થમનેલમાં જોયો હશે એ પ્રમાણે બેસનમાં આપણે કાચા સિંગદાણા નાખી દેવાના છે તો મિત્રો હવે આ સિંગદાણા નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બેસનને સિંગદાણાને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે શિંગદાણા ઉપર જે બેસન આપણું છે એ એકદમ સરસ રીતે ચોંટી જાય જુઓ અત્યારે ખુલ્લું ખુલ્લું લાગી રહ્યું છે પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ તો જો આ રીતે આપણે ધીમા હાથે મિક્સ કરતું જવાનું છે એક પણ દાણો આપણો બેસન વગર બેસનમાં ના હોય એવું ના રહેવું જોઈએ તો જો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો અત્યારે તો તમને મને ખબર નથી કેટલા લોકોને ખબર પડી પણ આપણે આજે બનાવવા જઈ રહ્યા છે સિંગ ભજીયા જે બજારમાં ખૂબ જ મોંઘા પણ મળતા હોય છે તમે ઘરે કેટલી આસાનીથી બનાવી શકો છો જો આ એક દાણા જે છે એક એક કૂટ થઈ ગયો છે બેસન એક એક સિંગદાણા પર છોંટી ગયું છે સરસ રીતે તમને એક પણ સિંગાણું એવું નહીં લાગે કે બેસણ નથી છોંટ્યું તમારે હજુ પણ મિત્રો એકદમ ફૂલેલા બનાવવા હોય તો તમે એક ચપટીક સોડા પણ આમાં નાખી શકો છો હવે મિત્રો એક મસાલો બનાવીને તૈયાર કરીએ તો આ મસાલામાં મેં અહીંયા લીધું છે એક ચમચી કાશ્મીરી મરચું એક ચમચી આપણું સંચર પાવડર આવે છે એ લીધું છે અને એક પિંચ જેટલો ગરમ મસાલો ગરમ મસાલો વધારે ના નાખતા મિત્રો એનો ટેસ્ટ પછી બહુ તીખો આવી જશે તમારી પાસે અહીંયા આગળ આમચૂર પાવડર હોય કે ચાટ મસાલો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો મારી પાસે મિત્રો પૂરો થઈ ગયો તો તમે નાખ્યો નથી તો જુઓ આને સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણો મસાલો તૈયાર છે અને આપણું જે સિંગદાણાનું બેટર જે છે આપણે નાખેલું એ પણ તૈયાર છે તો હવે સિંગ જે કઈ રીતે બનાવે એ હું તમને શીખવાડું મિત્રો જો આ વાતનું ધ્યાન રાખવાનું છે ગેસ એટલો ગરમ ના હોવો જોઈએ કે બળી જાય સિંગદાણા એકદમ ધીમે રાખીને આપણે આ સ્ટેપ કરવાનું છે જો એક ચમચે એક હાથેથી નાખતું જવાનું છે બીજા હાથેથી આ રીતે વેલણ લેવાનું કે કોઈ પણ લાકડાની કોઈ બી વસ્તુ લઈ શકો છો ચમચો પણ લઈ શકો છો મિત્રો તમે અને આ રીતે સતત તમારે જેમ જેમ આપણે નાખીએ ચમચાથી અને ત્યાં તરત જ આપણે દબાવીને હલાવવાનું છે દબાવતું રહેવાનું છે એનાથી શું થશે કે બધા જે સિંગ સીંગભજિયા છે સિંગ એ છૂટી પડી જશે એકદમ ચોંટેલી નહીં રહે બરાબર છે મિત્રો અને આ સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ખૂબ ઝડપથી કરવાનું રહેશે જો તમે વાર કરશો નાખી દેશો પહેલાં એમ સમજો કે તમે પહેલાં નાખી દેવું છે એક ચમચાથી અને પછી હું આવી રીતે તોડું તો એ નહીં ચાલે મિત્રો કારણ કે એ પછી નહીં તૂટે તમે જ્યારે નાખશો તરત જ તમારે આમ હલાવતું રહેવાનું તો આ રીતે સિંગ બજિયા જે છે એકદમ અલગ અલગ થઈ જશે જુઓ કોક કોક છો ચીપકી જશે પણ બધા તો અલગ જ થઈ જશે મિત્રો તો આ રેસીપી એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ઘરમાં તમારે ડબ્બા ભરી ભરીને બનાવવા પડશે એટલી સરસ લાગશે અને છોકરાઓને બાળબચ્ચાઓને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આને આપી શકો છો ઘરનો હેલ્ધી નાસ્તો જે પેકેટમાં બહાર મળે છે એ ખૂબ મોંઘા પણ હોય છે અને ઘરે સસ્તે સસ્તાથી તમે ઘરે બનાવીને ડબ્બો ભરી શકો છો મિત્રો અને ભૂખ લાગે ત્યારે ખાઈ પણ શકો છો આમ મેક્સિમમ તમારે પંદરથી વીસ દિવસ એક મહિના સુધી ચાલ્યું જ છે મિત્રો અને આ સિંગ ભજીયા જે છે મિત્રો આ કલર ચેન્જ થવા માંડ્યો છે અને એકદમ ધીમા ગેસે તળવાના છે હા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ ફાસ્ટ ગેસ હશે તો સિંગ ભજીયા જે છે આપણા એ બળી જશે અને ક્રિસ્પી નહીં થાય એટલા માટે કડક આપણે જે એકદમ થશે એવા નહીં થાય બહાર મળે છે તેવા તો તમારે એકદમ ધીમા ગેસે જ આને થવા દેવાના છે તો તમે પાંચથી સાત મિનિટ તળાવવા દેતું તું મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે ફાસ્ટ ગેસ રાખશું તો અંદર શીખ તળાઈ તો જશે પણ કાચા લાગશે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે અને આ તળાઈને આપણા સિંગદાણા તૈયાર થઈ ગયા છે તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ સિંગ ભજીયા તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા બનીને તૈયાર થયા છે અને ઉપરથી આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ બધો જ મસાલો આપણે આની અંદર નાખી દઈશું અને મિક્સ કરી લેવાનો છે મિત્રો વિડીયોમાં તમને ખબર પડશે કે નહીં પણ ખબર નહીં અવાજ પરથી પણ તમે અંદાજો લાવી શકો છો કેટલા સરસ આપણા સિંગ ભજીયા બનીને તૈયાર થયા છે આ જ રીતે સેમ પ્રોસેસથી મિત્રો હું બીજી વાર આપણું સિંગ ભજીયા છે બનાવીને તૈયાર કરું છું હું તમને બીજી વાર પણ બતાવી રહી છું જો આ રીતે ચમચાથી નાખવાનું છે અને એક વેલણ કંઈક ચમચાની મદદથી તમારે આ રીતે તરત તરત તમારે હલાવતું રહેવાનું છે જુઓ જ્યારે આપણે ચમચો નાખીએ એની ઉપર જ આપણે બેટરમાં આ રીતે હલાવતું રહેવાનું છે ત્યારે શું થશે કે સિંગદાણા બધા અલગ થઈ જશે તો મિત્રો આ બીજું બેચ છે એ પણ મેં બનાવીને તૈયાર કરી લીધું મસાલો પણ નાખી દીધો છે તમે અવાજ સાંભળી શકો છો કે કેટલો સરસ આવી રહ્યો છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી આપણા સિંગભજીયા બનીને તૈયાર થયા છે ઘરમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણે બધું ખાતા હોય છે આ ચમચા કુચર તો પણ આ ઘેર બનાવીને આ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે મિત્રો અને એકદમ સસ્તામાં આપણે ઘેર બનાવીને એક દબો ભરીને તૈયાર કરી શકીએ છીએ એવા સિંહ ભજીયા ઘેર બનીને આપણે તૈયાર થઈ જાય છે તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો આપણા ફેમિલી ફ્રેન્ડ્સમાં અને મિત્રો આ સિંગ સિંગભજીયા તો મેં એક ચાંખ્યું એટલો સરસ સ્વાદ આવે છે તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમારી આ રેસીપી તમે મારી જોઈને બનાવી તો તમારી આ સિંગ ભજીયા કેવા બન્યા અને મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ હું તમને કહું છું મારે વિડીયોને લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા